આ હું જે પણ એને કોમન એક સૂચના છે, આ એક્ઝામ એમસીક્યુ બેઝ આધારિત ક્લાસરૂમની અંદર બેસીને ઓએમઆર સીટની અંદર તમારે પરીક્ષા આપવાની રહેશે. ફરીથી એમસીક્યુ બેઝ આધારિત ક્વેશ્ચન, એક પ્રશ્ન એના ચાર જવાબ, એકનો આન્સર તમારે આપવાનો છે. ક્લાસરૂમની અંદર બેસીને ઓએમઆર સીટમાં તમારે એક્ઝામ આપવાના થશે. સેમેસ્ટર સિક્સની જે એક્ઝામ છે, સિક્સ અને પીજી ફોર, સેમેસ્ટર સિક્સ યુજી અને પીજી સેમેસ્ટર ફોરની એક્ઝામ 17-9 શુક્રવારથી શરૂ થશે, જેમાં કોઈ ફોર્મ ભરવાના રહેતા નથી, જેમાં કોઈ પણ પ્રકારના ફોર્મ ભરવાના રહેતા નથી. જે પણ વિદ્યાર્થીઓ ફેલ થયા છે એમના ઓટોમેટિકલી સીટ નંબર જનરેટ થઈને સીધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે એ માટેની વ્યવસ્થા યુનિવર્સિટીના માધ્યમથી કરવામાં આવી છે. ફરીથી ડેટ જણાવી દઉં, સેમેસ્ટર 6 યુજી એન્ડ સેમેસ્ટર 4 પીજી 17-9 શુક્રવારથી એક્ઝામ લેવામાં આવશે. યુજી સેમેસ્ટર 2 એન્ડ 4 રિપીટર, ઓકે રિપીટર શબ્દ વાપરું છું, રિપીટરની યુજી સેમેસ્ટર 2 એન્ડ 4 રિપીટરની એક્ઝામ 21-9 મંગળવારથી શરૂ થશે, જેના ફોર્મ ભરાઈ ગયા છે. યુજી સેમેસ્ટર 1-3-5 અને પીજી સેમેસ્ટર 3 NEET-ની એક્ઝામ 28-9 શરૂ થશે. સાથે સાથે જે વિદ્યાર્થીઓને 6 વર્ષ થઈ ગયા છે અને એક્ઝામ આપવાની છે, એમની વચ્ચેના સેમેસ્ટર છે, છઠ્ઠા સેમેસ્ટરની છે યા વચ્ચેના સેમેસ્ટરની છે, તો એમની પણ એક્ઝામ આ જે ડેટ છે એ ડેટના અનુરૂપ જ એની સાથે સાથે જ લેવામાં આવશે. એમની પણ પદ્ધતિ એમસીક્યુ બેઝ, ક્લાસરૂમની અંદર બેસીને ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. મેં જે આ બાબતથી આપણે વાકેફ કર્યા છે એનો વિડીયો હું IGTVમાં પણ મૂકું છું, એટલે આપ ડેટ બાબતે થઈને ફરીથી એને સમજી શકો. આ પરીક્ષાના પરિણામ, પરીક્ષા લેવી એ પણ જરૂરી છે અને પરીક્ષા લેવાયા બાદ એના પરિણામો તમને જલ્દીથી જલ્દી મળે એ પણ એટલું જ જરૂરી છે. ઓએમઆર પદ્ધતિથી એક્ઝામ લઈ રહ્યા છીએ ત્યારે એનું સ્કેનિંગ કોમ્પ્યુટરમાં થઈને આ પદ્ધતિ પણ એટલા માટે લાવ્યા છીએ કે ઝડપી તમને રિઝલ્ટ મળી શકે. એટલે મેં અગાઉ આપણે જણાવ્યું હતું કે 10 દિવસમાં તમને રિઝલ્ટ આપવાના છે, પણ 10 દિવસમાં થોડું લેટ થશે. એક બાબત આજે થોડી એવી ટેકનિકલી ધ્યાને આવી છે, જેથી 15મા દિવસે તમને પરિણામ મળે એની પણ ચિંતા કરી છે. જેવી પરીક્ષા પૂરી થાય એ પરીક્ષા પૂર્ણ થયાના 15મા દિવસે તમને આનું પરિણામ પણ આપવામાં આવશે, ત્યાં સુધીની ચિંતા કરી છે યુનિવર્સિટીએ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આપણે જણાવી દઉં, પહેલાં જણાવ્યું કે આ જે મેં માહિતી આપી, આ એક્ઝામ ક્લાસરૂમની અંદર બેસીને ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવશે એની ડેટ બાબતે આપણે માહિતગાર કર્યા છે. થોડી વાર માટે થઈને કોમેન્ટ સેક્શનને ઓન કરું છું, તમારા જે પણ ક્વેશ્ચન છે એ પૂછી શકો છો, પણ તમારા પ્રશ્નો એ દરેક વિદ્યાર્થીને લગતા, જાહેર વિદ્યાર્થીઓને લગતા હોય એ આગ્રહ રાખીશ.